એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા પ્રતાપનગર ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા છેલ્લા 10 વર્ષથી કામરેડ સ્વર્ગીય ઉમરામલ પુરોહિતની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જંતર ગત વર્ષે પણ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે, જેમાં 48 જેટલી ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. 7 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલશે. 27 ફેબ્રુઆરીના રોજ સ્વર્ગીય ઉમરામલ પુરોહિતની પુણ્યતિથિ હોવાથી ફાઇનલ મેચ 27 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આજે ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ થવા પામ્યો હતો. આ પ્રસંગે એજીએસ સંતોષ પવાર, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, કાઉન્સિલર શ્રી રંગરાજે આયરે તથા સિનિયર ડીપીઓ સહિત ક્રિકેટ ખેલાડીઓ અને વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના પદાધિકારીઓ, રેલવે કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન છેલ્લા 10 વર્ષથી અમારા કોમરેડ ઉમરામલ પુરોહિતની યાદમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે, જેમાં લગભગ 48 ટીમો ભાગ લઈ રહી છે અને અલગ અલગ જગ્યાએથી ગોધરા છે, ભરૂચ છે, ડભોઈ છે, એવી રીતે અલગ અલગ જગ્યાએથી 48 ટીમો ભાગ લઈ રહી છે. અને અમારી ટુર્નામેન્ટ 7 તારીખથી 27 તારીખ સુધી ચાલવાની છે. 27 તારીખે અમારા ઉમરામલ પુરોહિતની પુણ્યતિથિ હોય છે, એટલે અમારો ફાઇનલ મેચ એ દિવસે અમે રાખેલો છે. અને આજે આ મેચનું ઉદ્ઘાટન છે, એના માટે થઈને અમારા એજીએસ સંતોષ પવાર, એમની સાથે આપણા ભાજપના લીડર રાજેશ આયરેજી, શ્રીરંગ આયરે અને અમારા સિનિયર ડીપીઓ આ ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવાના છે. પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અમારું એકચ્યુઅલી મોસ્ટ ઓફ રેલવેની ટીમો છે, એટલે અમે લાસ્ટમાં ટ્રોફી વિનર્સ અને રનર્સ કપ ટ્રોફી ને એવું બધું આપીને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે 27 તારીખે.